मुख्यमंत्री भूपेन्द्र भाई पटेले भारे वरसाद असरग्रस्त जामनगर जिला की मुलाकात लीधी। जामनगर में मुख्यमंत्री भूपेन्द्र भाई पटेले आज भारे वरसाद असरग्रस्त पूरग्रस्त थे जामनगर जिला प्रभावित विस्तारों की मुलाकात लईने असरग्रस्तों ने मददरूप थवा संवाद कर असरग्रस्तों आंगणे जाइने समग्र सरकार ने अपनी साथ है तेवी हैयाधारणा आपी थी। मुख्यमंत्रीए जामनगर जिला असरग्रस्त थे तुवाव गाम महाप्रभुजी बैठक विस्तार तथा लालपुर रोड पर आशीर्वाद सोसायटी विस्तार की मुलाकात लई असरग्रस्तों ने थे नुकसानी अंगे कचास काढ़ी जामनगर खाते कलेक्टर कचेरी सभाखंड में जामनगर जिला अधिकारी साथ बैठक योजी थी। आ बैठक बाद मध्यमों साथ संवाद में मुख्यमंत्री भूपेन्द्र भाई पटेले जणाव्युं कि समग्र सरकार असरग्रस्तों साथ है सरकार स्थानिक तंत्र द्वारा लोकोने बचावा माटे करवामां आवेली त्वरित कामगीरीने विगतो आपता मुख्यमंत्रीए कह्युं कि जामनगर जिल्लाना 447 गामोमां भारे वरसादनी असर पहोंची छे। समग्र जिल्लानी टीमने कपरी कामगीरी सरळताथी बजावा बदल अभिनंदन आपी मुख्यमंत्रीए जणाव्युं हतुं कि नुकसानीना सर्वे माटे स्थानिक उपरांत बहारना जिल्लाओमांथी पण टीमोने बोलावा सूचना आपवामां आवी छे। હકારાત્મક અભિગમ દાખવીને સાચો રહીને ન જાય ને ખોટો લઈ ન જાય એ રીતે સર્વેની કામગીરી હાથ ધરવા માર્ગદર્શન આપ્યું છે। આ સમયમાં પ્રજાની પડખે ઊભા રહેવાનું દાયિત્વ નિભાવવા માર્ગદર્શિત કરતા મુખ્યમંત્રીએ જામનગર જિલ્લામાં થઈ રહેલી કામગીરીની વિગતો આપતા કહ્યું કે જિલ્લામાં કુલ 4760 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું છે। 144 લોકોને એનડીઆરએફ એસડીઆરએફ તેમજ એરફોર્સ દ્વારા રેસ્ક્યુ કરી બચાવવામાં આવ્યા છે। 46 ટીમો સર્વે માટે હાલ કાર્યરત છે। સૌરાષ્ટ્રમાં મોસમનો 80% વરસાદ પડી ચૂક્યો છે। જિલ્લાના 84 ગામોમાં વીજ પુરવઠાને અસર થઈ હતી। તાત્કાલિક કામગીરી હાથ ધરીને આજ સાંજ સુધીમાં 100% ગામોમાં વીજળી મળે તે રીતે કામગીરી કરવા સૂચના આપી છે। મૃત પશુ નિકાલ અને સફાઈ માટે જરૂર પડે બહારની ટીમ બોલાવવા સૂચના આપવામાં આવી છે તેમજ રસ્તાઓ ખુલ્લા કરવા કામગીરી થઈ રહી છે। મુખ્યમંત્રીની સાથે ધર્મેન્દ્રસિંહ જાડેજા સાંસદ પૂનમબેન માડમ ધારાસભ્ય રાઘવજી પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ ધરમસિંહ ચનિયારા મેયર મતિબીનાબેન કોઠારી મુખ્ય સચિવ પંકજકુમાર જિલ્લા કલેક્ટર ડૉક્ટર સૌરભ પારધી કમિશનર વિજય ખરાડી જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ પોલીસ અધિક્ષક દીપન ભદ્રણ સહિતના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। હર્ષલ ખંદેડિયા ZS TV જામનગર। જામનગર જિલ્લામાં વરસાદ પડવાથી જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ પરિસ્થિતિને સરકારી તંત્ર એટલે કે કલેક્ટરની ટીમ અને કમિશનરની ટીમે સાથે પોલીસ તંત્ર ખડે પગે ઊભું રહી અને જે રીતની કામગીરી કરી છે એ ખૂબ સારી રીતે લોકો એમનાથી સંતોષ છે એટલે એનાથી મને પણ સંતોષ છે કે ભાઈ પબ્લિકને સંતોષ એટલે એ મારો સંતોષ છે। સૌથી પહેલાં તો ગ્રામ્યમાં જે વરસાદની પરિસ્થિતિના કારણે 4760 લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરાવ્યું છે। 144 જણાને રેસ્ક્યુ કર્યા છે। અત્યારે પ્રાથમિકતા જે જોતા 41,000 હેક્ટર જમીનને અત્યારે નુકસાન દેખાઈ રહ્યું છે। બધી જુદી જુદી ટીમો બનાવીને સફાઈ આરોગ્યની ટીમ સર્વેની ટીમ બધું બનાવી અને કામકાજ અત્યારે શરૂ કરી દીધું છે। જે વીજળી ગઈ છે 84 ગામોમાં એ કાલ સાંજ સુધીમાં લગભગ 100% વીજળી ચાલુ થઈ જશે। શહેરમાં પણ એ જ રીતે નીચાણવાળા અમુક ભાગોમાં જે રેસ્ક્યુની ટીમ સાથે 724 જણાને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને 1146 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને લગભગ 10,000 ફૂડ પેકેટ બનાવી અને દરેક જણને પહોંચતા કર્યા છે અને અહીંયા પણ ખૂબ સારી કમિશનરની ટીમે પણ ખૂબ સારી રીતે કામ કરી અને સફાઈ અને આરોગ્યની ટીમ સાથે રહી અને જેટલું બને એટલું ઝડપથી આ સફાઈ થઈ જાય અને ક્યાંય રોગચાળો ના ફેલાય
પશુધનને પણ ખૂબ મોટું નુકસાન અનિમય થયું છે. ખેતીની સાથે સાથે એનો પણ સર્વે કરવાનું કીધું છે. એનો પણ સર્વે થઈને આવશે એટલે એની પણ જે સરકારી રીતે જે મદદ પહોંચાડવાની છે એ પહોંચાડીશું. અને હજુ પણ વરસાદની શક્યતાઓ છે એટલે જોઈએ કે ભાઈ આજની જ શક્યતાઓ છે ને, આજની જ શક્યતાઓ છે કે ભાઈ સાંજે 8 વાગ્યા પછી હજુ વરસાદ પડે તો એ બધું જોતા સર્વે ને બધું કરી અને ફરીથી જેને પણ જે નુકસાન થયું છે એને ખૂબ સારી રીતે સરકાર મદદ કરી અને ફરીથી જનજીવન રાબેતા મુજબનું થાય. જામનગર જિલ્લામાં વરસાદ પડવાથી જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ પરિસ્થિતિને સરકારી તંત્ર એટલે કે કલેક્ટરની ટીમ અને કમિશનરની ટીમે સાથે પોલીસ તંત્ર ખડે પગે ઊભું રહી અને જે રીતની કામગીરી કરી છે એ ખૂબ સારી રીતે લોકો એમનાથી સંતોષ છે એટલે એનાથી મને પણ સંતોષ છે કે ભાઈ પબ્લિકને સંતોષ એટલે એ મારો સંતોષ છે. સૌથી પહેલાં તો ગ્રામ્યમાં જે વરસાદની પરિસ્થિતિના કારણે 4,760 લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરાવ્યું છે, 144 જણાને રેસ્ક્યુ કર્યા છે. અત્યારે પ્રાથમિકતા જે જોતા 41,000 હેક્ટર જમીનને અત્યારે નુકસાન દેખાઈ રહ્યું છે. બધી જુદી જુદી ટીમો બનાવીને સફાઈ આરોગ્યની ટીમ સર્વેની ટીમ બધું બનાવી અને કામકાજ અત્યારે શરૂ કરી દીધું છે. જે વીજળી ગઈ છે 84 ગામોમાં એ કાલ સાંજ સુધીમાં લગભગ 100% વીજળી ચાલુ થઈ જશે. શહેરમાં પણ એ જ રીતે નીચાણવાળા અમુક ભાગોમાં જે રેસ્ક્યુની ટીમ સાથે 724 જણાને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને 1,146 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને લગભગ 10,000 ફૂડ પેકેટ બનાવી અને દરેક જણને પહોંચતા કર્યા છે. અને અહીંયા પણ ખૂબ સારી કમિશનરની ટીમે પણ ખૂબ સારી રીતે કામ કરી અને સફાઈ અને આરોગ્યની ટીમ સાથે રહી અને જેટલું બને એટલું ઝડપથી આ સફાઈ થઈ જાય અને ક્યાંય રોગચાળો ના ફેલાય. પશુધનને પણ ખૂબ મોટું નુકસાન અનિમય થયું છે. ખેતીની સાથે સાથે એનો પણ સર્વે કરવાનું કીધું છે. એનો પણ સર્વે થઈને આવશે એટલે એની પણ જે સરકારી રીતે જે મદદ પહોંચાડવાની હશે એ પહોંચાડીશું. અને હજુ પણ વરસાદની શક્યતાઓ છે એટલે જોઈએ કે ભાઈ આજની જ શક્યતાઓ છે ને, આજની જ શક્યતાઓ છે કે ભાઈ સાંજે 8 વાગ્યા પછી હજુ વરસાદ પડે તો એ બધું જોતા સર્વે ને બધું કરી અને ફરીથી જેને પણ જે નુકસાન થયું છે